જીસીએસ પોર્ટલની અનિયમિતતા અંગે એબીવીપી ના કાર્યકરો આક્રમક છે અને રાજ્યભરમાં તેમનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. તો સુરતમાં એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં તાળાબંધી પણ કરવામાં આવી હતી. જીસીએસ પોર્ટલ પર વિવિધ પ્રશ્નોને લઈને એબીવીપી ના કાર્યકરો વિરોધ પ્રદર્શનના મૂળમાં ઉતર્યા છે. વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાથી એબીવીપી નો વિરોધ જોવા મળ્યો છે અને ન માત્ર સુરત પરંતુ રાજ્યભરમાં તેમનો વિરોધ અનેક જગ્યાએ જોવા મળ્યો. અનેક યુનિવર્સિટીઓને તાળાબંધી પણ કરવામાં આવી. સુરતમાં પણ એક કલાક માટે યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી હતી. રસ્તા પર બીઆરટીએસ રોકી ચક્કાજામ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે હવન યજ્ઞ કરીને તંત્રને બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે તેવી પણ માંગ એબીવીપી ના કાર્યકરો કરી રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 75 વર્ષથી સમાજહિત અને છાત્રહિત માટે કામ કરી રહ્યું છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય ન મળે, જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય ન મળે, જ્યાં સુધી ડિમાન્ડ ન સંતોષાય ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તમામ કાર્યકર્તા આંદોલન જારી રાખશે. ભાઈઓ રોડ પર સૂતા છે, સતત 6:30 લાગે આંદોલન થાય છે. આખો દિવસ નીકળી જાય તો પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આંદોલન જારી રાખશે. વિરોધ છે કે જયારે વિદ્યાર્થી પરિષદ એક માંગ કરી રહ્યું છે કે જયારે પણ શિક્ષણ વિભાગ દ્વારા કે શિક્ષણ મંત્રી દ્વારા કોઈ પણ જાતનું પોર્ટલ બહાર પાડવામાં આવે છે કે વિદ્યાર્થીઓના સહાય માટે કોઈ પણ જાતનું એક પ્લેટફોર્મ બહાર પાડવામાં આવે છે ત્યારે પૂરી જાતની તેની જાંચ કરવામાં આવે ત્યારે બાદ એને બહાર પાડવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓને પણ કોઈ પણ જાતની હેરાનગતિ ના થાય. જીકેસ પોર્ટલ પર જે સમસ્યાઓ આવી રહી છે કયા પ્રકારની? જીકેસ પોર્ટલ પર એવી જાતની સમસ્યા આવી રહી છે કે જે વિદ્યાર્થીઓને ફી માફી છે છતાં પણ એ લોકોને જીકેસ પોર્ટલ પર પહેલા ફી ભરવામાં આવી રહી છે. એના માટેની બધી પ્રશ્નો છે. આ કેમ વાહન રોકો એવું કાયમ કરી રહ્યા છે આ લોકો? એના માટે કરે છે આ, કારણ કે અત્યારે કોઈને હોસ્પિટલ જવું, કોઈને નોકરીએ જવું, ધંધે જવું, બધાના કારોબારી અટવાઈ જાય. આ લોકો વાહન રોકીને બેસી ગયા છે. આ લોકોને શાસન કોઈ પ્રશાસન કોઈ કઈ કરે એવું નથી કે આને એક્શન લેવું નથી કે આને અલ્ટિમેટલી આપેલું હતું. આને કોઈ પ્રકારનું કોઈ આગળ કીધેલું કે અમે રોડ રોકી દેવાના છીએ કે વાહન બધે અમે ટ્રાફિકમાં બધાને અટકાવી દેવાના છીએ એવું કઈ વાત કરેલી આને કે વિધાઉટ પરમિશન લીધા વગરની આ બધી વસ્તુ કરે છે તો આ કોઈ લાયક છે? જી કેસ પોર્ટલ પર આવતા વિવિધ પડતર પ્રશ્નોના વિરોધમાં આજે એબીવીપી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને સુરત ખાતે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તાળાબંધી કરી અને આ પ્રમાણે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જીકેએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ એબીવીપી છે તે મેદાને ઉતાર્યું છે. બીજી તરફના દ્રશ્ય એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે બીઆરટીએસ બસ પણ રોકવામાં આવી છે. બીઆરટીએસ બસ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રમાણે જે બસ છે તે રોકવામાં આવી છે અને જે ઉગ્ર વિરોધ છે તે હાલ નોંધાવવામાં આવી રહ્યો છે. પેસેન્જર ભરેલી આ બસ છે અને આ બસને બીઆરટીએસ રૂટ પર જ રોકી દેવામાં આવી છે. જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક વર્ષ 2024 થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને પ્રક્રિયા પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા આજે એબીવીપી દ્વારા તમામ જિલ્લાઓની અંદર આ પ્રકારનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. એબીવીપીના જે કાર્યકર્તાઓ દ્વારા એક અનોખો વિરોધ પણ અહીં કરાવી દીધો છે. જોઈ શકાય છે કે અહીં હવન યજ્ઞ પણ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર બેસી અને આ હવન યજ્ઞ છે તે કરાઈ રહ્યું છે. ત્યારે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કઈ રીતે આજનો જે વિકાસ પોર્ટલ પર આટલા બધા વિદ્યાર્થીઓના એડમિશન નથી થતા તેના માટે આપણે વિરોધ ઉગ્ર વિરોધ આંદોલન રાખેલો છે. સાથે આપણે રોડ બ્લોક કરીને હવન કરીને વિરોધ રાખ્યો છે જેથી આપણા શિક્ષણ મંત્રીને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓના જે એડમિશન નથી થતા તે થવા જોઈતા હતા અને વિદ્યાર્થીઓને આટલી બધી પ્રોબ્લેમ પડે છે તે નહીં પડવી જોઈએ તેના માટે આપણે આજે ઉગ્ર આંદોલન કરી રહ્યા છીએ.